સુરતમાં સમયાંતરે આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે ખાસ કરીને સુરતમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ અને રેડીમેડ ગાર્મેન્ટની ખૂબ જ મોટા પ્રમાણમાં ફેક્ટરીઓ હોવાને કારણે આગની ઘટના સતત બનતી રહે છે ઉધના ઉદ્યોગનગરની ગાર્મેન્ટની ફેક્ટરીમાં એકાએક આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને ફસાયેલા કામદારોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા ઉધના ઉદ્યોગનગર બે પ્લોટ નંબર ઓગણચાલીસ ડીએલ ગાર્મેન્ટમાં સાડી તથા કુર્તા બનાવવાના મશીનરીમાં આગ લાગી હતી જેમાં બીજા માળે ચાર કારીગરો ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી જેને કારણે અંદર કામ કરતા કામદારો પણ ફસાઈ ગયા હતા જો કે આગ વધુ પ્રસરે તે પહેલાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને જ્યારે તેમને માલુમ પડ્યું કે કામદાર ઉપર ફસાયા છે તાત્કાલિક ફાયર વિભાગની એક ટીમે બીજા માળેથી તેમને નીચે ઉતરવાની કામગીરી શરૂ કરાઈ હતી તો આગ અંગે ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું હતું કે આગનો કોલ મળતાની મોડી રાત્રે અમે સ્થળ પર પહોંચી જતાં આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો સાડી અને કુર્તા બનાવતી આ ફેક્ટરીમાં બીજા માળે આગ લાગી હતી બીજા માળ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં રો મટીરિયલ પડેલું હતું બીજા માળ ઉપર જ ફેક્ટરીમાં કામ કરતા કેટલાક કામદારો રહેતા હતા એ તમામ ચાર કામદારોને જીશાન અંસારી શકીલ મોહમ્મદ અંસારી રેહાન અંસારી અને અરબાઝ અંસારીને રેસ્ક્યુ કરીને નીચે ઉતારી લેવાયા હતા આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો આગ લાગવા પાછળનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટથી લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સમય મીડિયા ન્યૂઝ સુરત